કોંગ્રેસ સમિતિ દ્વારા પાણી, ઘાસચારો અને સુરક્ષાથી વંચિત પ્રજાજનોની પીડાને દૂર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું. ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણા બધા ગામડાઓ અને શહેરના અંતરિયાળ વિસ્તારમાં પાણીની સમસ્યા છે, પણ આ પ્રજાનો પ્રશ્ન હલ કરવા માટે જવાબદાર તંત્ર વખતો વખત નવી નવી યોજનાઓ દર્શાવતું આવે છે, પણ આ પ્રશ્ન યથાવત રહ્યો છે. તો બીજી બાજુએ કોંગ્રેસ પણ આ પ્રજાનો પ્રશ્ન હલ કરાવી આપવા માટે વર્ષમાં માત્ર 2 વખત પ્રશ્નને ધ્યાને લઈ રેલી, આવેદનપત્ર જેવા કાર્યક્રમો આપીને સંતોષ માણે છે, ત્યારે ફરી એકવાર પ્રથમ લોકસભાની ચૂંટણી લડેલા મનહરભાઈ પટેલની આગેવાની હેઠળ પીવાનું પાણી, ઘાસચારો અને લોકોની સુરક્ષાના મુદ્દાને હલ કરવા માટે આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરાયું હતું, જેમાં શહેર પ્રમુખ રાજેશભાઈ જોશી, જયદીપસિંહ ગોહિલ, પ્રવીણ રાઠોડ, સંજયસિંહ ગોહિલ, પદુભા ગોહિલ સહિતના કોંગી નગરસેવકો અને કાર્યકર્તાઓએ કલેક્ટર હર્ષદ પટેલને આવેદનપત્ર પાઠવી પ્રજાની પીડાને દૂર કરવા રજૂઆત કરી હતી. જિલ્લાના અને શહેર સમિતિના સંયુક્ત રીતે અને લોકસભા મતક્ષેત્રને લઈને ભાવનગર લોકસભામાં જે ગામડાઓ આવે છે, જે શહેર આવે છે, જે લોકો વસે છે, એની પીડાને લઈને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે 2 મુદ્દા સાથે આવેલા. એમાં એક મુદ્દો, એક સંવેદન મુદ્દો, જે પાણી પીવાનું, ખાસ કરીને ચોખ્ખું પાણી, જે મોટી મોટી સરકાર વાતો કરે છે, એ પણ પાણી અપૂરતું અને એ પણ પીવા લાયક નહીં એવું કન્ડિશને પાણી મળે છે, એની ચિંતા. અને બીજું કે માલઢોર જે છે, જે પશુઓ છે, એના માટે ઘાસચારાને લઈને કોઈ પ્રકારની સરકાર તરફથી કોઈ વ્યવસ્થા નથી અને હેફેજાડ કન્ડિશનમાં વહીવટીતંત્ર ચાલે છે. પશુઓને જીવાડવાની જવાબદારી અને લોકોને પાણી આપવાની નૈતિક જવાબદારી સરકારની છે. આ ગુનાહિત કૃત્ય જ્યારે સરકાર કરતી હોય એવી કન્ડિશને લોકોની જાગૃતિ એટલી બધી છે કે આ લોકો સરકારમાંથી શું કરી રહ્યા છે એની પીડાને લઈને કોંગ્રેસ પક્ષ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું.